नमस्कार, हेल्दी रसोई घर में आपनु स्वागत छे। आजे बनावीशुं पंचरत्न तवा हलवो, जे लग्न प्रसंगमां बने छे। तो केवी रीते लाइव हलवो पंचरत्न बनावीशुं तवा ऊपर, तो आजे जोई लईए रेसिपी। मैं अहीं गाजरना पीस करी लीधा छे। हवे आपणे एने मिक्सरमां क्रश करी लईशुं। अने अहींया मैं एक वाटकी दूधनो उपयोग कर्यो छे, कारण के गाजरमां मारी मीठास ओछी छे। जो दूधी में गाजर में तमने एवं लगे तो एक वाटकी दूध नो उपयोग करीने तमे बनावी शको छो। तो अहीं एक वाटकी दूध नो उपयोग करीने हूँ मिक्सचर में क्रश करी लऊं छूं। तमे जोई शको छो, गाजर मिक्सचर में क्रश कर लीधुं छे। अहीं एक वाटकी दूध नो उपयोग मैं कर्यो हतो, अने बीजी अर्धी वाटकी हूँ दूध नो उपयोग करीश। हवे घी गरम थई गयुं छे, एनी अंदर आपणे गाजर उमेरी दईशुं। આ દૂધ પણ આપણે અંદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરવા લાગીશું। તમે જોઈ શકો છો અહીંયા આપણું બે વાટકી જેટલું દૂધ હતું તે બળી ગયું છે, અને ગાજર પણ સરસ ચડી ગયા છે। હવે આપણે આની અંદર ફૂડ કલર ઉમેરી દઈશું, ત્યારબાદ હું અહીંયા ઇલાયચી પાવડર ઉમેરું છું। અહીં આપણે એક ચમચી ઘી વધારે ઉમેરીશું, અને આ ગોળ્યો માવો છે તે ઉમેરી દઈશું, જેના લીધે આપણે ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે। અને બધું મિક્સ કરી દઈએ। હવે તૈયાર થઈ ગયો છે, હવે ગેસ બંધ કરી દઈશું। જો તમને એવું લાગે કે ગાજર હજુ થયા નથી, તો તમે એક વાટકી દૂધનો ઉપયોગ કરીને થોડું વધારે ચડવી શકો છો। સૌ પ્રથમ આપણે દૂધીનો હલવો બનાવીશું, એના માટે મેં અહીંયા દૂધી છીણી લીધી છે, અને મેં અહીંયા એક વાટકી દૂધ લીધું છે। હવે અહીંયા મેં ઘી ઉમેર્યું છે, ઘીની અંદર આપણે દૂધી નાખી દઈશું અને સાકળી દઈશું। દૂધ સકળાઈ જાય પછી આપણે એની અંદર એક વાટકી દૂધ ઉમેરીશું, અને આને ઢાંકીને ચડવા દઈશું જેથી સરસ રીતે દૂધી ચડી જાય। હવે આપણે આને ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ બધું જ બળી ગયું છે, અને સરસ મજાની દૂધી તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા હું ઇલાયચી પાવડર ઉમેરીશ, ત્યારબાદ થોડો હું અહીંયા ફૂડ કલર ઉમેરું છું, હવે આને થોડું ચડવા દઈશું। દૂધ બળી ગયું છે, હવે આપણે આની અંદર માવો ઉમેરી દઈશું। અહીંયા મેં દૂધનો ઉપયોગ ઓછો કર્યો છે, એટલે અહીંયા ગોળ્યો માવો જ મેં ઉમેર્યો છે, એટલે આપણે ખાંડ કે સાકર ઉમેરવાની જરૂર નથી। હવે મિક્સ કરી લઈએ બધું જ। મેં 5 મોટી સાઈઝના ચીકુ કાપી દીધા છે, તો એને આપણે ઘીમાં એનો પણ હવે હલવો કરવાનો છે। હવે અહીંયા મેં ઘી લીધું છે, અને ઘીની અંદર આપણે બધા જ ચીકુ સાતળી લઈશું। 3-4 મિનિટ જેટલું થશે સાતળતા, અને એકદમ સોફ્ટ થઈ જાય પછી જ આપણે દૂધ ઉમેરીશું, તો ઘીમાં સાતળવાનું ચાલુ કરી દઈએ આપણે। તમે જોઈ શકો છો આપણે ચીકુનો હલવો, ચીકુ સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે। આ શેકાતા લગભગ 5-1 મિનિટ થઈ છે। હવે આની અંદર આપણે થોડું દૂધ ઉમેરી દઈશું। મેં અહીંયા 1/2 વાટકી જેટલું દૂધ લીધું છે, હવે એને હલાવતા રહીશું। આપણું દૂધ પણ બળી ગયું છે,
અને ચીકુ પણ સરસ થઈ ગયા છે। હવે હું ઈલાયચી પાવડર ઉમેરું છું। ત્યારબાદ હું અહીંયા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે અહીંયા આપણે થોડોક જ હું અહીંયા માવો ઉમેરીશ, કારણ કે ચીકુની અંદર નેચરલ ગળ પણ હોય જ છે એટલે હું ખાંડ અને દૂધ વધારે નથી ઉમેરી, તે પણ અહીંયા માવો ઉમેરું છું। તમે જોઈ શકો છો અહીંયા આપણો સરસ હલવો ચીકુનો તૈયાર થઈ ગયો છે। અહીંયા મેં એકલા ચીકુ જ ઉમેર્યા છે, જો તમારા ડ્રાય ફ્રૂટ્સમાં તમારી અંજીર ઉમેરી હોય તો નાના નાના ટુકડા કરીને તમે ઉમેરી શકો છો। તો હવે ગેસ બંધ કરી દઈએ અને ચીકુનો હલવો તૈયાર છે। તો ફાઇનલી હવે આપણા બધા હલવા તૈયાર થઈ ગયા છે। અહીંયા દૂધીનો હલવો છે, અહીંયા ગાજરનો હલવો છે, અહીંયા મેં મીઠો માવો લીધો છે, ત્યારબાદ અહીંયા ચીકુનો હલવો છે, અને અહીંયા મેં ગુલાબજાંબુ બનાવ્યા છે જે મારી ચેનલ પર વિડીયો મેં મૂકેલો જ છે, પણ મેં અહીંયા આ આગલા દિવસે બનાવી દીધો હતો। હવે 5 જાતના હલવા તૈયાર છે। ત્યારબાદ અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે જે તમને બતાવી દઉં, તો અહીંયા પહેલાં મેં ચારોળી લીધી છે, ત્યારબાદ ખસખસ લીધી છે, ત્યારબાદ સૂકી દ્રાક્ષ લીધી છે, અહીંયા મેં કાજુ બદામ પિસ્તા અને અહીંયા થોડુંક જાયફળ લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે પહેલાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને એક બાઉલમાં ભેગા કરી દઈશું અને સાતળી દઈશું। થોડુંક જાયફળ પણ ઉમેરી દઈશું। આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે એટલે હવે એની અંદર આપણે એક ચમચી જેટલો ગાજરનો હલવો ઉમેરીશું, ત્યારબાદ એક ચમચી જેટલો દૂધીનો હલવો ઉમેરીશું, ત્યારબાદ એક ચમચી જેટલો આપણે ચીકુનો હલવો ઉમેરીશું, ત્યારબાદ એક ચમચી આપણે મીઠું માવું ઉમેરીશું, અને બરાબર આપણે ઘીમાં શેકી લઈશું। ત્યારબાદ એની અંદર આપણે ખસખસ ઉમેરીશું અને અહીંયા આપણે ગુલાબજાંબુ ઉમેરીશું, અને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો પંચરત્ન હલવો એકદમ ડિલિશિયસ બન્યો છે। તો હવે આપણે બાઉલમાં સર્વ કરી દઈશું।